ટીબીના દર્દીઓને મોટી માત્રામાં ન્યુટ્રિશનની જરૂર હોય છે, જેને ધ્યાન રાખીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આજરોજ લિંબાયત સુભાષનગર કોમ્યુનિટી હોલમાં ટીબીના દર્દીઓને ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તકે કીટ વિતરણ કરાઈ હતી. મનપા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ટીબીના 500 જેટલા દર્દીઓને ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવી છે. હું ડૉક્ટર કે એન સેલડિયા, સિટી ટીબી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. આજે સુભાષનગર કમ્યુનિટી હોલ ખાતે માનનીય અહીંના ધારાસભ્ય અને લોકલા ડીલા નેતા શ્રી સંગીતાબેન પટેલના દ્વારા અને એમના જે સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ જે આ વિસ્તારના ટીબીના પેશન્ટ છે એમના માટે ન્યુટ્રિશનલ કીટ, હાઈ પ્રોટીન ન્યુટ્રિશનલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના લગભગ 500 જેટલા પેશન્ટને આ ન્યુટ્રિશનલ કીટ આપવામાં આવી હતી. આપણને ખબર છે કે ટીબીનો દર્દી હોય તો એમને સારા ન્યુટ્રિશનની જરૂરિયાત હોય છે, એટલા માટે જો સારો ખોરાક મળે અને સાથે દવા તો સરકાર આપી જ રહી છે, તો આ સહકારના ભાગરૂપે અને જે ધારાસભ્યશ્રીના સબળ નેતૃત્વ હેઠળ એમની ઈચ્છાશક્તિને મુજબ આ એક પ્રોગ્રામ, સારો એવો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેનાથી સારા ગરીબ દર્દીઓને ખૂબ ફાયદો થશે. ટીબીના પેશન્ટોને શું માહિતી આપવામાં આવી? ટીબીના પેશન્ટ જે હોય એ ચેપી રોગ હોય છે, એટલે હવા દ્વારા ફેલાય છે, અને ટીબી જે એક વ્યક્તિ હોય તો એ 10-15 લોકોને ચેપ આપી શકે છે, અને એની નિદાન તથા સારવાર દરેક સુરત મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટર ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે, અને એ કરાવી શકે છે. જે લોકોને ખાંસી, તાવ, વજન ઓછું કે રાત્રે પરસેવો હોય તો એમણે તરત જ વિનામૂલ્યે નિદાન કરાવી લેવું જોઈએ, અને એની સારવાર 6-8 મહિના સુધી લેવી જોઈએ, રેગ્યુલર લેવી જોઈએ, તો અને તો જ આપણે ટીબીમાંથી મુક્ત થઈ શકીએ છીએ. કીટમાં શું શું વસ્તુ આપવામાં? કીટની અંદર હાઈ પ્રોટીન ડાયટ, એટલે કે ઘઉં છે, ઘઉંનો લોટ છે, ચોખા છે, દાળ છે, મગ છે, સોયાબીન છે, સિંગ ચણા છે, સિંગ દાણા છે, ગોળ છે અને તેલ. આ રીતની એક સારા પ્રોટીનયુક્ત ખોરાક જે જરૂરી હોય છે દરેક દર્દીઓ માટે એની કીટ બનાવવામાં આવી છે.